વેલકમ બેક સમાચારો માં આગળ વાત કરીએ તો આગામી દિવસોમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવા સમાચારો આવતાની સાથે જ નરેશ પટેલને લઈને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. નરેશ પટેલ અંગે દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે નરેશ પટેલને કેટલાક વેધક સવાલો કર્યા હતા. તેમણે નરેશ પટેલને પૂછ્યું છે કે નરેશ પટેલ સમાજ શું છે એ સ્પષ્ટ કરે. સાથે તેમણે નરેશ પટેલને સમાજને નામે રાજકારણ કરવાનું બંધ કરવા માટે જણાવ્યું હતું. નરેશ પટેલ સમાજને શું પૂછવા માંગે છે? નરેશ પટેલ રાજકારણમાં આવશે તો તેમની સ્થિતિ હાર્દિક પટેલ જેવી થવાની વાત પણ દિલીપ સંઘાણીએ કહી છે. નરેશભાઈ પટેલને રાજકારણમાં જોડાવાને લાઈને લઈને અત્યારે દિલીપભાઈ આપણી સાથે છે. દિલીપભાઈ, નરેશભાઈને એવી શું ફરજ પડી રહી છે કે હવે તેઓ રાજકારણમાં જોડાવાની વાતો કરી રહી છે? એ તો નરેશભાઈ જ કહી શકે, હું કેમ કહી શકું? નરેશભાઈને શું ફરજ પડી છે નથી પડી એનો જવાબ તો નરેશભાઈ આપી શકે. પણ નરેશભાઈને હું અભિનંદન આપું કે લેવો પટેલ સમાજની એકતા કરીને એમણે ખોડલધામ જે રીતે ઊભું કર્યું છે અને સમાજની એકતા કરી છે એ બદલ હું નરેશભાઈનો સમર્થક પણ છું, ચાહક પણ છું અને અભિનંદન પણ આપું છું. પરંતુ તેઓ સમાજના નામે ક્યાંક રાજકારણ ખેલી રહ્યા એવું લાગે છે આપણે. સમાજ એટલે શું એની વ્યાખ્યા મને પહેલા મીડિયા દ્વારા મળે પછી કહીશું. જ્ઞાતિવાદને સમાજવાદ કરે છે, મિત્રમંડળને સમાજના નામે કહેવાય છે કે અન્ય ગામમાં રહેતા એ બધા ભેગા થઈને સમાજ કહેવાય. સમાજની વ્યાખ્યા જે હું સમજી શક્યો નથી એટલે સમાજના નામે કોણ કરે છે મને કેવું મુશ્કેલ છે. નરેશભાઈ ખુદ કહી રહ્યા છે કે હું સમાજને પૂછીને. સમાજ એટલે કોણ, કોને પૂછવાનું? સમાજની વ્યાખ્યા પહેલા લાવો મીડિયાવાળા એમને પૂછીને પછી એમાં કહીશું. દિલીપભાઈ, ખાસ મહત્વનું શું રહેશે? નરેશભાઈ કયા પક્ષ સાથે જોડાવું જોઈએ આપને શું લાગે? એ રાજકારણમાં વ્યક્તિગત નિર્ણયો કરવાના હોય છે, કોઈ સમૂહ કે કોઈ કે એવું ન હોય. ભૂતકાળમાં અનેક ઓફરો મને અન્ય પક્ષો તરફથી આવી. હું વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હતો, સંઘનો સ્વયંસેવક હતો અને પક્ષના ભાગલાઓ પીડાની પરિસ્થિતિ આવી. પણ મને વિશ્વાસ છે રાષ્ટ્રવાદી પક્ષ માત્ર ભાજપ છે તો મેં ભાજપમાં જોડ્યું છું. હું પણ એક લેવા પટેલ સમાજ સંસ્થાનો પ્રમુખ છું. એ સંસ્થા ચલાવવી અલગ વાત છે અને રાજકારણ અલગ વાત છે. એટલે નરેશભાઈ શું નિર્ણય કરવો એમના મારી શુભેચ્છાઓ નરેશભાઈ સાથે છે. દિલીપભાઈ, છેલ્લો પ્રશ્ન કે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા તેઓને પ્રમોટ કરવામાં આવી છે, તેઓની માંગણી છે કરવામાં આવી, ભાજપ તરફથી કોઈ આવી તેઓને સ્વીકારવામાં આવશે કે કઈ રીતે તેઓ આવશે? તો એ ભાજપના પ્રમુખ કહી શકશે, એ મને અધિકાર નથી કહેવાનો. દિલીપભાઈ સંઘાણી આપણી સાથે હતા અને જે નરેશભાઈ પટેલ મામલે તેઓએ નિવેદન આપ્યું છે કે સમાજની ઉપર રહીને તેઓએ રાજકારણ કરવું જોઈએ, સમાજને સાથે રાખીને રાજકારણ ન કરવું જોઈએ તેવી અત્યારે દિલીપભાઈ સંઘાણીએ નિવેદન આપતા જે રાજકારણ છે તે ગરમાયું છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.